હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ચોકલેટ મિલ્કશેક. તો તેને બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દેશું. તો દૂધ આપણે ઠંડુ અથવા ગરમ કોઈ પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં આપણે એક ઓરિયો ચોકલેટ લેશું, તો તે ઉમેરી દેશું કટકા કરી અને ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને 1 ડેરી મિલ્ક ચોકલેટ ઉમેરી દેશું. તેને પણ આપણે કટકા કરી અને ઉમેરી દેશું, જેથી એકદમ સરસ રીતે પીસાઈ જાય. અને ત્યાર પછી તેને બંધ કરી અને 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ રીતે આપણે તેને ક્રશ કરી લેશું. તો એકદમ સરસ પીસાઈ ગયું છે. તો હવે આપણે તેને સર્વ કરી લેશું. તો આ નાના બાળકોને, મોટાને અને બધાને ભાવે તેવું ચોકલેટ મિલ્કશેક તૈયાર છે. જો તમને લોકોને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ત્યારબાદ તેના ઉપર આપણે ડેરી મિલ્ક ચોકલેટથી ગાર્નિશ કરી લેશું. તો એકદમ સરસ અને ટેસ્ટી એવું ચોકલેટ મિલ્કશેક તૈયાર છે.